બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરી દ્વારા પક્ષીઓને થતી ઈજાઓ નિવારવા માટે ડીસામાં તારીખ 13, 14 અને 15 જાન્યુઆરી સુધી રોટરેક્ટ ક્લબ અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન પક્ષી બચાવોના મહાઅભિયાનમાં ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે વોટ્સએપ અને મોબાઈલ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. દોરીથી પક્ષીઓને થતી ઈજાઓ નિવારવા અને ત્વરિત સારવાર મળી રહે તે હેતુસર ડીસામાં રોટરી કોમ્યુનિટી સેન્ટર જૂના બસ સ્ટેન્ડની પાસે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને અનુલક્ષીને આ વર્ષે પણ 15 જાન્યુઆરી સુધી આ મહાઅભિયાન કાર્યરત રહેશે. પતંગ દોરીથી પક્ષીઓને થતી ઈજાઓ ટાળવા તથા ઈજાગ્રસ્ત પક્ષીઓને ત્વરિત સારવાર આપીને બચાવવા માટે આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, જેમાં ગત વર્ષે પણ 300થી વધુ ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી નવું જીવન અને નવી રાહ આપી હતી. આ સેવા કાર્ય કરતા તેઓને 6 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. રોટરેક્ટ ક્લબના પ્રમુખ હિમાંશુ કિપલાની, વિનીત અગ્રવાલ, મંત્રી પાવન પંચાલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ભૈરવે દેવડા, પ્રોજેક્ટ ડાયરેક્ટર દિયા ઠક્કર, રોટરેક્ટ મેમ્બર રહી સેવાકીય પ્રવૃત્તિ કરી લોકોને જાગૃત કરી રહ્યા છે. રોટરી ક્લબ ઓફ ડીસા અને રોટરી ક્લબ ઓફ ડીસા છેલ્લા 6 વર્ષથી પક્ષી બચાવ મહાઅભિયાન કરતું આવે છે, તેમજ આ વર્ષે પણ 7મા વર્ષે આ અભિયાનનો અમે શરૂઆત કરી છે. આ અભિયાન 4 દિવસનું હોય છે કેમ, અને આ 4 દિવસ પહેલાં 15 દિવસ સુધી અમારી ટીમ આના પર મહેનત કરતી હોય છે. અલગ અલગ ડીસાના અલગ અલગ વિસ્તારમાં અને ડીસાની આજુબાજુના વિસ્તારમાં અમે અમારા નંબર બેનર્સ અને પેમ્પલેટ્સ થ્રુ પહોંચાડીએ છીએ. પછી જો તમને કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય, પબ્લિક એને કોન્ટેક્ટ કરે છે અને અમારી ટીમ જઈને એનું રેસ્ક્યુ કરે છે. ત્યારબાદ ડૉક્ટર દ્વારા અહીંયા એનું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને 4 દિવસ અહીંયા એની સાર સંભાળ રાખવામાં આવે છે. જાહેર જનતાને મારી એક જ વિનંતી છે કે ચાઇના દોરીનો યુઝ ના કરો, અને સવારે અને સાંજે જે પક્ષીઓના જમવાનો ટાઈમ છે, નાસ્તા જમવાનો ટાઈમ છે, એ ટાઈમે તમે પતંગ ના ચગાવો. અને નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો જો તમને કોઈ ઘાયલ પક્ષી દેખાય છે, અમારી ટીમ તરત જ ત્યાં એને રેસ્ક્યુ કરવા પહોંચી જશે. અમે છેલ્લા 6 વર્ષથી બર્ડ કેમ્પ કરીએ છીએ અને ડીસાની દરેક સ્કૂલમાં અમારી એડવર્ટાઇઝ માટે પોસ્ટર આપીએ છીએ. ત્યાંના બાળકોને પણ સમજાય કે સવાર સાંજ પતંગ ના ચગાવવા જોઈએ જ્યારે પક્ષી પોતાના ઘરે જતા હોય, અને તેમજ ચાઇના દોરીનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. અને મારી એક જ વિનંતી છે કે ઉત્તરાયણ પત્યા પછી જ્યાં ત્યાં દોરી ફેંકવી ન જોઈએ, એના લીધે જ પક્ષીઓ ઘાયલ થાય છે.